વિન્યો એક દી હવારના પોળ દસે દસ આંગળીમાં વીંટી ફેરીને હાલતો હતો. મેં કીધું, વિન્યા હું તને લોટરી લાગી ગઈ છે કે હું? આ દસે દસ આંગળીમાં વીંટી, મેં કીધું આટલી બધી શેની છે? વિન્યો મને કહે એક છે ને એ સગાઈની છે. મેં કીધું ઠીક છે બરાબર, અને બાકીની? મને કે બાકીની બધી ગ્રહ શાંતિની છે. પણ ભૂલ હોય અને માફી માગે એને શું કહેવાય? તો એક ભાઈ મને કે એ સમજદાર હોય. ભૂલ હોય અને માફી માગે એને શું કહેવાય? તો કે એ સમજદાર હોય. અને પાછું એને મને પૂછ્યું, મને કે ભૂલ ન હોય ને માફી માગે એને શું કહેવાય? મેં કીધું એને પતિદેવ કહેવાય, બીજું શું કહેવાય? હે, ભૂલ ન હોય તોય તમારે માફી માગવી પડે. પણ હઠના ત્રણ પ્રકાર છે, હઠના ત્રણ પ્રકાર છે. સ્ત્રીહઠ, ખબર છે આપ બધાને સીતાજીએ કહી દીધી, રાજહઠ, અને ત્રીજી છે બાળહઠ. તો એક ભાઈ મને કહે કે પતિજી હઠ કરે એને શું કહેવાય? મેં કીધું ભાઈ પતિ બિચારો કોઈ દી હઠ કરે જ નહીં, અને જો કદાચ જો એ પતિ હઠ કરે ને તો એને પીછે હઠ કહેવાય. હા, પીછે. પણ આજે નારીઓ છે, સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે, એ આજે પુરુષ સમોવડી બની ગઈ છે. આજથી 50 વર્ષ પાછા આવેલા જાઓ, સ્ત્રી છે એ ઘરની બારે ના નીકળતી, અને આજે જુઓ સ્ત્રી છે એ અવકાશે આપણે પુરુષોની હારોહાર સમોવડી થઈ ગઈ છે. શું તમે એવું માનો છો? મને કે હા, પુરુષ સમોવડી થઈ ગઈ છે, વાત તો સાચી. તો સ્ત્રી છે ને એ કંઈ બધુંય કરી શકે છે, આપણી હારોહાર પુરુષ સમોવડી થઈ ગઈ છે. પણ મેં કીધું એક કામ નથી કરી શકતી. મન કે ઈશુ, તો કે પોતાની ભૂલ સ્વીકારી નથી શકતી, પોતાની ભૂલ સ્વીકારી નથી શકતી. આજે જ હવાર મારી ઘરવાળીએ કીધું, લ્યો ને મને કહે અમે બાઈ માણસ, એ કે બધાએ વ્રત કરીએ, એકાદશી રહી, સોમવાર રહી, અગિયારસ રહી, પૂનમ રહી, અમે આટલા બધા વ્રત કરી, એ કે તમે કાંઈ કરો? મેં કીધું તમે આટલા બધા રહ્યો ને એના કરતાં ખાલી એક જ વ્રત રાખો ને તો અમારે હક થઈ જાય. મન કે ઈ વળી કયું વ્રત? મારે તો કેલેન્ડરમાં દેખાતું નથી. મેં કીધું ઈ મૌન વ્રત. ઈ એક જ વ્રત રાખી દો તો આ એક રહેવાની જરૂર ન પડે. પણ આ જુવાનિયા છે ને એ પૂછે બહુ, કલાકાર થઈ ગયા એટલે જુવાનિયા પૂછે બહુ. મને કહે કે તમારા ઘરમાં હાલે કોનું? હે, તમારા ઘરમાં હાલે કોનું? એટલે મેં કીધું ઉભા રહ્યો ભાઈ, હું પૂછીને કહું. પૂછવું જ પડે ને ભાઈ, પૂછ્યા વગર થોડી કહેવાય કે કોનું હાલે. એટલે પત્નીને એમ થાય કે હાલો આજે મારા ઘરવાળા અરે હું શાક લેવા જાઉં. આપણને વળી એક તો આપણને કાંઈ ખબર પડે નહીં, ને પરાણે પૂન કરવા જેવું થાય. શાક માર્કેટમાં શાક લેવા ગયા, અને એ બધા બૈરાઓ ભાવતાલ કરાવતા, અને એ રગજગ કરતા હોય શાકવાળા, અરે એ આપણને મેળે જ ના આવે, લ્યો ને. એટલે મેં કીધું હાલ હાલ હવે ઝડપ કર, મારે સાંજે પ્રોગ્રામમાં જવાનું છે, એમાં મોડું થઈ જશે. મન કે શાન મુના રેજો. મેં કીધું કેમ? તો કે તમારામાં આમ જ ઉતાવળમાં આ પડાઈ ગઈ હતી, હવે મને શાકભાજી હરખી રીતે લઈ લેવા દો. માંડ ઘરે લઈ આવ્યો, આ કાઢવા જેવા નહીં ક્યાંય. મને કે કાલ સવારે આવો ને ત્યારે સફરજન લેતા આવજો, ને બરાબર ધ્યાનથી બે વખત જોઈને લેજો, જરાય છેતરાતા નહીં. મેં કીધું એમ તો તને જોવા અમે આખું કુટુંબ બે ફેરે આવ્યા હતા, કોઈ ભૂતા નહીં. પણ તમે દરેક પત્નીઓ પાસે આ શબ્દ તો સાંભળો જ હશે, દરેક પત્નીઓ પાસે આ વાક્ય સાંભળું જ હશે. જો સાંભળવું હોય ને તો જ તમે બધા તાલીઓથી વધાવજો. આ તો મારા ફૂટલા નસીબ કે તમે મારા જીવનમાં બટકી ગયા, બાકી તો એ કે દૂર દૂરથી હારા હારા માગા આવતા હતા. એક વખત કીધું ને જ્યાં બીજી વખત કીધું ને કે આ તો મારા ફૂટી ગયેલા નસીબ, બાકી મને તો દૂર દૂરથી માગા આવતા હતા, એટલે પછી મારાથી ન રહેવાનું. મેં કીધું નજીકના તો તને ઓળખતા હોય ને, નજીકના ઓળખતા હોય ક્યાંથી આવે એના જેવું છે. હમણાં મારી ઘરવાળી મારી યારે ધોડ કરતી હતી. મેં કીધું યાદ કર, આપણે ફેરા ફરતા હતા ને ત્યારે તે મને વચન આપ્યું હતું કે હું તમારો આદર કરીશ, હું તમારી બધી વાતને માનીશ, અને હું તમારા પગલે પગલે હાલીશ, યાદ કર? તો મને કહે તો એવે ટાણે હું મારે એટલા બધાની હાજરીમાં તમારી યારે ધડ કરવા ઉતરવું? એવે ટાણે તો હાય હાજ કરવાની હોય. બાકી
આ પત્ની અને ન્યૂઝ ચેનલ બેમાં સામ્ય હતા, હું એકની એક વાત સાહેબ તમને 10 વખત નાખી ને ત્યાં લગી એને હખ જ ના વળેલી ને. એકની એક વાત જ્યાં લગી તમને 10 વખત નાખી ને ત્યાં લગી એને હખ જ ના વળે, એને મોજ જ ના આવે. બાકી તમે ખાલી વાંકમાં આવ્યા નથી કે ગયા નથી, હમણાં તો મને મારી ઘરવાળી 2 કલાક ગગલાયો. 2 કલાક મારો વારો, આ બોલવાનો જવાબ દેવાનો વારો ન આવે. 2 કલાક ઉધડો જ લઈ લીધો. અને ત્યાં એની બેનપણી આવી. બેનપણી આવીને કે શું છે આટલો બધો? અરે મેં તો ક્યાં આવે, તમારા ભાઈને કે બધું કહેવાનું બંધ જ કરી દીધું છે. 2 કલાક ભગલાયો ને પાછી કે કહેવાનું બંધ કરી દીધું છે. પણ પુરુષ છે ને એ ઘરનું માથું છે. પુરુષ એ ઘરનું માથું છે. તો મારો ભાઈબંધ મને કે તો સ્ત્રી શું છે? મેં કીધું ઈ ગરદન. ગરદન જેમ હલે ને એમ જ માથું હલે. હમણાં એક દી મારા ભાઈબંધના ઘરે ગયો, વિનિયાના ઘરે. એનો છોકરો દોડતો દોડતો આવ્યો, અંકલ અંકલ કરતો. એટલે મને એમ કે આ એનો છોકરો હશે, આવો આવો. અને એ વાતુના તડાકા મંડ્યો કરવા. મેં કીધું ક્યાં વિનુભાઈ? કે હમણાં આવે ત્યાં તો વિનિયો આવ્યો. મેં કીધું વિનિયા આ તારો છોકરો અસલ તારા જેવો જ છે, ખેલાડી થવાનો છે અઠંગ. મને કે મૂંગો મર મૂંગો આવી કે આ કામવાળીનો છે. પણ મારા ભાઈબંધનો એ વિનિયો. અને એને હમણાં એની ઘરવાળીનો ફોન આવ્યો. અને ફોનમાં એવો ખખડાયો એવો ખખડાયો. એટલે એ કે તું પિયર ગઈ છો, ત્યાંથી તો શાંતિ રાખી કે. વિનિયા કે અત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલુ છે, વર્ક ફ્રોમ હોમ ચાલુ છે. અત્યારે આ મહામારીમાં બધું ઘરે બેઠા જ વર્ક ફ્રોમ હોમ ચાલુ છે, બોલો. અને વિનિયાને કીધું એ કે તમે મને તેડવા આવો ને, તમે મને તેડવા આવો ને ત્યારે મારા બાપુજીને ઘરે આવીને જરાય ધબધબાટી કે કાંઈ આડું અવળું બોલતા નહીં હો. વિનિયો કે કેમ? તો કે આ કાંઈ મારા બાપુજીનું ઘર છે, એ કાંઈ કુરુક્ષેત્ર નથી. એક મિત્રને એની ઘરવાળીએ 1/2 કલાક ખખડાયો. અને હું એના ઘરે ગયો, મેં બહુ સમજાવ્યા ભાભીને. મેં કીધું મેણું કોઈને ન મારીએ, મેણું કોઈને ન મારીએ. મેણું માથાનો ઘા તલવારના ઘા રૂજાય છે, પણ વાણીના ઘા રૂજાતા નથી. આવી રીતે 1/2 કલાક ભાભીને સમજાવ્યા ને, તો એને બોલવાનું બંધ કર્યું અને ધોકો લીધો, ધોકાવારી કરી ચાલી.